અમે લોકોએ એને રહેવા માટે એક પ્રેમાળ અને સુરક્ષિત જગ્યા આપી, પણ એને આ બધું નહોતું જોઈતું. એને માટે નાનું ઘર અને એના મા બાપ એ જ એની પ્રાયોરિટી હતી. એને મારા કે ક્રિષ્ના ઘરે ક્યારેય નહોતું રહેવું. એને તો બસ એના મા બાપ જ જોઈતા હતા. એ હંમેશા દુઃખી રહેતી હતી, હંમેશા રોજ ભગવાનને એક જ પ્રાર્થના કરતી હતી. મારાથી એનું આ દુઃખ નહોતું જોવાતું. એટલે એક મિત્ર તરીકે મને જે લાગ્યું એ મેં એની માટે કર્યું. ઓ ગોડ, હું મારી મમ્મીના સોગંદ ખાઈને કહું છું કે મને સહેજ પણ નહોતી ખબર કે આ આટલું સહેલાઈથી જૂઠું બોલી શકે છે. ક્રિશ, તને ખબર છે રાધાના પપ્પાએ એના માટે કોઈ દિવસ લાગણી નથી બતાવી. એમણે હંમેશા એને વેદના જ આપી છે. તો પણ રાધા હંમેશા એક જ હોપમાં હતી કે ગમે ત્યારે એના પપ્પા એને એક દીકરી તરીકે સ્વીકાર કરે. પણ એ ક્યારેય શક્ય નહોતું. રાધાએ મને આ વિશે ક્યારેય કશું નથી કહ્યું. પણ હું સમજી ગઈ હતી. ક્રિશ, જેમ રાધા તારી એક બહુ સારી મિત્ર છે ને, રાધા મારી પણ બહુ સારી મિત્ર છે. મારાથી એનો દુઃખ નહોતો જોવાતું અને મને કોઈ બીજો ઉપાય પણ નહોતો સૂચતો. આ ટાઈમે મને જે યોગ્ય લાગ્યો એ રસ્તો મેં અપનાવ્યો. આના સિવાય મારું પૂછું કોઈ ખરાબ ઇન્ટેન્શન નહોતું. ક્રિશ, મેં ઘણી વાર પ્રવીણ અંકલને મળવાની ટ્રાય કરી અને પછી ફાઇનલી હું એકવાર એમને મળી. મેં એમને ખૂબ મનાવવાની ટ્રાય કરી, એમની સાથે વાત કરી, એમની સામે હાથ જોડ્યો, એમને આજી જે કરી, પણ એ રાધાને અપનાવવા માટે રેડી નહોતા. અને મને ખબર છે કે રાધા આ વાત ક્યારેય એક્સેપ્ટ ના કરી શકત. મને સમજાતું નહોતું કે હું શું કરું. એટલે મેં પ્રવીણ અંકલને પૈસાની લાલચ આપી અને એ માની પણ ગયા. મેં એમને કીધું કે તમે રાધાને પોતાની સાથે ઘરે લઈ જાઓ અને એનું બહુ સારી રીતે ધ્યાન રાખજો. હવે તમે લોકો જ મને કહો, શું આ બધું કરીને કોઈ ભૂલ કરી છે? સત્ય ખબર હોવા છતાંય એ જે રીતે કહી રહી છે, મને પણ એની વાત માનવાની ઈચ્છા થઈ ગઈ. વાહ યાર, શું એક્ટિંગ કરે છે. જો ક્રેશ એની વાત માની ગયો એટલે પત્યું સમજો. હેલો. હા બોલ રવિના. ગુડ આફ્ટરનૂન મેડમ. ક્રિશ સર છે ઘરે? ના, પણ કેમ, શું થયું? મેડમ, એક વાગ્યાની મીટિંગ ફિક્સ થઈ ગઈ છે. હું એમને ક્યાંની ફોન કરવાની ટ્રાય કરું છું પણ એમનો ફોન નથી લાગતો. એટલા માટે ના છૂટકે મારે તમને ફોન કરવો પડ્યો. મીટિંગ? પણ આજે તો રજા હતી નહીં? હા મેડમ, પણ સરને એક જૂના ક્લાયન્ટ સાથે કોઈ પ્રોજેક્ટ રિલેટેડ મીટિંગ કરવી છે અને એ મીટિંગને હવે એક જ કલાક બાકી રહ્યો છે, એટલે યાદ કરાવવા માટે મેં એમને ફોન કર્યો હતો. પણ મારી એમની સાથે કોઈ વાતચીત થઈ નથી, તો શું હું આ મીટિંગ કેન્સલ કરું મેડમ? અરે ના ના, તું મીટિંગ કેન્સલ નહીં કર, હું આવું છું. ઠીક છે મેડમ. ઓકે. નાટક કર્યા છે?
તમારે શું કામ જોવું છે? અમે છીએ ને અહીંયા. ઓ વાવ, તમને બંનેને તમારી મમ્મીની કેટલી ચિંતા છે નહીં? તમે બંને તમારા કામથી કામ રાખો તો જ સારું થશે. આ મીટિંગ મારા દીકરાએ રાખી છે એટલે એને અટેન્ડ કરવા હું જ જઈશ. જેને જે કામ સોંપ્યા છે એ જ કરશે તો સારું થશે. મુન્ના, મુન્ના ગાડી કાઢ. સાસુ માં, આપ ક્યું અપને બચ્ચો સે એસે બાત કર રહે હો? આખિર ક્યાં મિલેગા આપકો ઇને હર્ટ કરકે? આપ ક્યું સબકે સાથ એસે બિહેવ કર રહે હો? હાઉ ડે યુ! તારી હિંમત કઈ રીતે થઈ મારી સામે બોલવાની? મને ખબર છે કે પૈસા આપીને તમે ક્યારેક લાગણી કે પ્રેમને ના ખરીદી શકો, પણ હું બીજો શું કરું? મારાથી રાધાનું દુઃખ નહોતું જોવાતું. અહીંયા એ બિચારી દુઃખી હતી અને બીજી સાઈડ એની મમ્મી. રાધા, શું તને એવું લાગે છે કે મેં તારા જીવન સાથે કોઈ રમત રમી છે? તને દગો આપ્યો છે. જો તું મનમાં કઈ ના રાખ, બિંદાસ બોલ. હવે એમ પણ બધાને બધી ખબર પડી જ ગઈ છે. હવે કોઈ વાત સંતાડવાનો કોઈ મતલબ નથી. બોલ તું. ના મેડમ, આમાં તમારી કોઈ જ ભૂલ નથી. હવે બધી જ વાતની ચોખવટ થઈ ગઈ છે મેડમ. અમારી જ ભૂલ હતી કે અમે બધાએ તમારા પર શંકા કરી. અમને માફ કરી દો મેડમ, અમને માફ કરી દો. અમને બધાને તમારા પર વિશ્વાસ છે મેડમ. સાચું કહું તો તમે જે આટલું બધું મારા માટે વિચારો છો એનું ઋણ હું કેવી રીતે ચૂકવીશ એની મને જરાય ખબર નથી મેડમ. વિશ્વાસ માય ફૂટ, જ્યારે પણ હું તને જોઉં છું ત્યારે મને એમ થાય છે કે હું તને અહીંયાથી નીચે ધક્કો મારી દઉં, એટલે બધી સમસ્યાઓનું એક ઝટકે સમાધાન આવે છે. બેટા, મને માફ કરી દેજે. મને પણ એવું લાગ્યું કે મારી દીકરીએ બહુ મોટી ભૂલ કરી છે ને એટલે જ મેં તારી સાથે બહુ ખરાબ રીતે વાત કરી. મારી ભૂલ થઈ ગઈ છે બેટા. મને આ કહેતા ખૂબ દુઃખ થઈ રહ્યું છે કે એક બાપ તરીકે હું મારી દીકરીને સમજવામાં નિષ્ફળ રહ્યો. જો અહીંયા લાઈટના થાંભલાની જેમ ઊભો રહેલો આ માણસપનાની વાતમાં આવી ગયો તો પછી એ ખરેખર મામુ બનાવવામાં ચેમ્પિયન કહેવાય. આ નોર્મલ માણસ નથી, રાક્ષસ છે, રાક્ષસ. મેડમ, તમે હજી શું કામ રેડી રહ્યા છો? હવે તો બધી વાતની ચોખવટ થઈ ગઈ છે. અમને બધાને તમારા પર વિશ્વાસ છે મેડમ, આમાં તમારી કોઈ જ ભૂલ નથી. રાધા, તને મારા પર વિશ્વાસ છે, પણ કૃષ્ણ શું? મને લાગે છે કૃષ્ણ હજી મારા પર વિશ્વાસ નથી. જોને, જોને, એ કઈ બોલે નથી રહ્યો. ક્રિશ, શું તને સાચે લાગે છે કે મેં કોઈ ભૂલ કરી હોય? ક્રિશ, એટલે તો એમ કહેવા માંગે છે કે તને મારા પર વિશ્વાસ નથી? બોલ ક્રિશ, હું તને કઈ પૂછું છું? શું તને એમ લાગે છે કે મેં તને દગો આપ્યો છે? ક્રિશ, બોલ ને, તું ચૂપચાપ કેમ ઊભો છે? તારા એ સમય મેં તને દગો આપ્યો છે ને, મેં બહુ મોટી ભૂલ કરી છે ને. બોલ ને ક્રિશ, તું કેમ ચૂપચાપ ઊભો છે?